નર્મદા જિલ્લામાં બેટી બચાવો બેટી પઢાઓ પ્રધાનમંત્રીના નામે વેચાઈ રહેલા બોગસ ફોર્મના મુદ્દે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી લેભાગુ ઇસમો દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ પ્રધાનમંત્રી યોજનાના નામે બોગસ ફોર્મો વહેંચીને લોકો પાસેથી રૂપિયા 20 થી લઈને રૂપિયા 100 પડાવી રહ્યા છે અને આ લેભાગુ ઇસમો દ્વારા છાપવામાં આવેલા હિન્દી ભાષાના આ ફોર્મમાં મહિલાઓને આર્થિક સહાય આપવાની લાલચ આપવામાં આવી રહી છે, જેની જાણ જિલ્લા વહીવટીતંત્રની તથા આરોગ્ય વિભાગના અધિકારીઓએ રાજપીપળા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તારીખ 30/7/2019 રોજ મને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ તરફથી મને ટેલિફોનિક સૂચના મળેલ હતી કે જેમાં એમના દ્વારા કહેવામાં આવેલું હતું કે રાજપીપળાની કોર્ટની સમક્ષ અમુક ઇસમો દ્વારા હિન્દીમાં બેટી બચાવો બેટી પઢાવો પ્રધાનમંત્રી યોજના અંતર્ગત કે જેમાં 2 લાખ સુધીની સહાય, દીકરીને 2 લાખ સુધીની સહાય મળે છે, એના માટેના ફોર્મ વિતરણ થઈ રહ્યા છે, વેચાઈ રહ્યા છે અને એને એ ફોર્મ પ્રતિ ફોર્મ 50 થી 150 રૂપિયા વસૂલાઈ રહ્યા છે. એ બાબતે અમે તાત્કાલિક તપાસ કરતા અને અમને એ બાબતમાં થોડી સત્યતા લાગતા એક ઇસમને અમે ડાયરેક્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી તરીકે ફરિયાદ એને સામે કરેલી હતી અને આ યોજના હાલમાં એવી કોઈ સરકારશ્રી તરફથી મૂકવામાં આવેલ નથી, પણ ઘણા લોકોએ બિન અધિકૃત ઇસમો દ્વારા ગેરમાર્ગે લોકોને દોરવામાં આવે છે અને આ યોજના થકી પૈસા લેવામાં આવે છે, જેના પ્રત્યે અમે પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ પણ આપેલ છે અને એના તરફ તપાસની કાર્યવાહી થઈ રહી છે. મારો લોકોને લોકજાગૃતિ માટે એક અનુરોધ છે કે કોઈ પણ યોજના હોય સરકારશ્રીમાંથી તો જે તે વિભાગને પહેલાં કન્સર્ન કરે, એ યોજનાની ખરાઈ કરે, ત્યારબાદ જ આવા ફોર્મ ભરવા માટે જણાવવામાં આવે છે. આભાર. વધુમાં સરકારશ્રી દ્વારા કોઈ પણ યોજના જ્યારે અમલમાં આવતી હોય છે ત્યારે મોસ્ટ ઓફ નિઃશુલ્ક હોય છે, એને કોઈ બાબતની કોઈ ફી લેવામાં આવતી નથી અને જે તે વિભાગ મારફત જ એનું વેચાણ થતું હોય છે. તો લોકોને નમ્ર અનુરોધ છે કે કોઈ પણ આવા બિન અધિકૃત ઇસમો પાસેથી આવા કોઈ ફોર્મ લઈ નહીં, એમને ડિસ્ટ્રીબ્યુટ નહીં કરે અને આ જે તે વિભાગને ખરાઈ કરે એના બાદ જ આગળની કાર્યવાહી કરે. વેચાણ કરતા હોય અથવા તો કોઈના પાસે લેતા હોય તો એ ફોર્મને વેચવા દેવું નહીં અને એને આગળ મોકલવું નહીં, આવી કોઈ પણ હોય તો અમને જાણ કરવા વિનંતી. ધ્યાનમાં આ બાબત આવતા નગરપાલિકા દ્વારા ટેમ્પી ફેરવીને પબ્લિકને જાગૃતિ આપવામાં આવી છે કે સરકારશ્રીની આવી કોઈ યોજના અમલમાં નથી અને આ ફોર્મ કોઈ બિન અધિકૃત વ્યક્તિ દ્વારા વેચવામાં આવે છે એટલે કોઈએ એમનો શિકાર બનવું નહીં, એના માટે અમે ટેમ્પી ફેરીની જાહેરાત કરી છે. નગરપાલિકાના તમામ કાઉન્સિલરોને અમે જાણ કરી છે કે આવી કોઈ યોજના ના હોય, પોતાના વિસ્તારના લોકોને આ બાબતે જાણકારી આપવી, તેમજ અમારા NULM શાખા મારફત તમામ સ્લમ વિસ્તારના આગેવાન બહેનોને પણ જાણ કરી છે કે આવી કોઈ યોજના અમલમાં ન હોય આપણે આવી કોઈ ફોર્મ ખરીદવું નહીં, જો કોઈ આવું ફોર્મ બિન અધિકૃત રીતે વેચતું જણાય તો તાત્કાલિક નગરપાલિકાને અથવા આરોગ્ય ખાતાને જાણ કરવી જેથી અમે તેની સામે ફોજદારી રાહે પગલાં લઈ શકીએ. અને ખાસ કરીને કોઈ યોજનાને કોઈ સહિતિકા કરાવવા આવતું હોય તો ઘણા બધા ફોર્મના સહિતિકા નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા છે, તો શું એકવાર ખરાઈ કરવાની જરૂર નથી? નગરપાલિકામાં વહીવટીતંત્ર દ્વારા કોઈ સહિતિકા કરવામાં નહોતા આવ્યા, પરંતુ નાગરિકો બારોબાર પદાધિકારીઓનો સંપર્ક કર્યો હોય અને અમારી જાણમાં આવ્યું છે કેટલા પદાધિકારીઓએ ના પણ પાડી હતી પણ આવી કોઈ યોજના નથી, પરંતુ પબ્લિક દ્વારા આગ્રહ રાખવામાં આવતો હતો કે બધે આવા લાભ મળે છે તો તમે શું કરો, અમને લાભથી વંચિત રાખો છો, એટલે એવા કેટલાક કિસ્સામાં પદાધિકારી દ્વારા સહી કરી આપવામાં આવી હશે, પણ તેમની જાણકારી ન હોવાના કારણે જ હવે તમામને જાણ કરી દેવામાં આવેલી છે, કોઈના દ્વારા આવા સહી સિક્કા નહીં કરી આપ